દરેક સજીવની લાક્ષણિકતાઓ જુદી જુદી હોય છે દરેક સજીવ મળતા વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવે છે પરિસ્થિતિને અનુકૂળ થવાની ઘટનાને અનુકૂલન કહે છે દરેક સજીવને રહેવાની જગ્યા અલગ અલગ હોય છે આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓ વિશે અભ્યાસ કરીએ જંગલ વિસ્તારમાં મુખ્યત્વે ઔષધીય વનસ્પતિઓ થાય છે પર્વતીય વિસ્તારમાં મુખ્યત્વે શંકુ આકારની વનસ્પતિ થાય છે રણ વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ થાય છે દરિયામાં જલીય વનસ્પતિ થાય છે જમીન પર ઘાસના મેદાનો હોય છે વિવિધ વિસ્તારોમાં જોવા મળતા પ્રાણીઓ વિશે અભ્યાસ કરીએ જંગલમાં વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ જોવા મળે છે પર્વત વિસ્તારમાં બકરી અને યાક જેવા પ્રાણીઓ જોવા મળે છે રણ વિસ્તારમાં ઊંટ જેવા પ્રાણીઓ જોવા મળે છે દરિયા વિસ્તારમાં માછલી જેવા પ્રાણીઓ જોવા મળે છે દરમાં કીડી ઉંદર જેવા પ્રાણીઓ જોવા મળે છે જંગલ વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ કે સિંહ બતાવે છે અને ઔષધીય વનસ્પતિ દર્શાવેલી છે પર્વતીય વિસ્તારમાં ખાસ કરીને ઠંડા પ્રદેશમાં યાક જેવા કે જેના શરીર પર ઊન અને રૂવાટી હોય તેવા પ્રાણીઓ જોવા મળે છે વનસ્પતિમાં શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે કે જ્યાં બરફ વર્ષા થતી હોય કે જેના કારણે આવા વૃક્ષો ત્યાં જોવા મળે છે રણ વિસ્તારમાં ઊંટ જેવા પ્રાણીઓ જોવા મળે છે કે જે પાણી વિના ઘણા દિવસો સુધી ચલાવી શકે છે અને તેના પગે ગાદી હોય છે જે સરળતાથી ઊંટને રણમાં ચાલવા માટે મદદ કરે છે રણમાં કાંટાળી વનસ્પતિ થાય છે બાત્પોત્સર્જનનો દર ઘટાડવા માટે રણમાં કાંટાળી વનસ્પતિઓ હોય છે દરિયામાં માછલી જેવા પ્રાણીઓ જોવા મળે છે કે જેનો આકાર શીર્ષ અને પૂંછડી એ બંને પાતળા હોય છે જ્યારે વચ્ચેનો ભાગ જાડો હોય છે અને કમળ બીજી દરિયાઈ વનસ્પતિઓ જે પાણીમાં ઊગે છે દરમાં કીડી મંકોડા ઉંદર સાપ જેવા પ્રાણીઓ જોવા મળે છે અને જમીન ઉપર ઘાસના મેદાનો જોવા મળે છે આમ આપણી આસપાસ અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે આપણે જેમ જેમ અવલોકન કરતા જઈશું તેમ તેમ આપણને વિવિધ જીવસૃષ્ટિનો ખ્યાલ આવતો જશે